જામનગરમાં ચોક વિસ્તારમાં ત્રણ માળની ગેરકાયદે ઇમારત તોડવા ઇષ્ટ શાખા હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ શાખાના અધિકારીઓની આગેવાનીમાં ડિમોલ્યુશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભરચક બજારમાં દબાણ હટાવની મોટા પાયે કાર્યવાહીથી સોફો પડી ગયો હતો ઉલ્લેખનીય છે કે દબાણ હટાવ અંતર્ગત ઇમારતો તો તોડી નાખવામાં આવે છે પરંતુ અહીં જ નો હોકિંગ ઝોનનો અમલ ન થવાની તથા પથારાવાળાઓને કારણે કાયમી ધોરણે ટ્રાફિકની સમસ્યા રહે છે ત્યારે એ બાબતે તંત્ર કેમ આડસું બની જાય છે એ સવાલ છે હપ્તાખોરીના આરોપો પણ ચર્ચાતા રહે છે ત્યારે આજની કાર્યવાહી પછી એવી આશા રાખીએ કે અહીંની કાયમી સમસ્યા દૂર કરવા પણ તંત્ર કાર્યવાહી કરશે જામનગર નજીક ધોરીવાઉ પાસે એક કાર અને ટુ વ્હીલરનો અકસ્માત સર્જાતા જામ સર્જાયો હતો તથા લોકો ટોળે વળ્યા હતા ઈજાગ્રસ્ત બાઇક ચાલકને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ગઈકાલે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલ ચૂંટણીનું આજે પરિણામ આવતા યાર્ડમાં કેસરિયા લહેર જોવા મળી હતી વેપારી વિભાગમાં ભાજપ પ્રેરિત પેનલ તથા ખેડૂત વિભાગમાં પણ ભાજપ પ્રેરિત ઉમેદવારોનો જંગી લીડથી વિજય થતા વિજેતા ઉમેદવારો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો